સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્તલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 1 નું સ્વાધ્યાય 1.6 એના દાખલા નંબર 1 અને 2 નો અભ્યાસ કરીએ. તો દાખલા નંબર 1 કે કિંમત શોધો, કે જે રકમ આપેલી છે 64 અને એની ઘાત 1/2 એની કિંમત શોધવાની છે. તો આની કિંમત કઈ રીતે શોધવી? તો આ 64 છે, 64 ના અવયવ પાડવા પડશે. શું કરશું? 64 ના અવયવ અહીં લખીએ, 64 એના અવયવ. એટલે 64 ને તમે 2 વડે ભાંગશો એટલે કેટલા મળશે? 32. 32 ને 2 વડે ભાંગી શકાય? તો કે હા, 32 ને 2 વડે ભાંગો તો 16 મળશે. 16 ને 2 વડે ભાંગી શકાય? હા. કેટલા મળે? 8. 8 ને તમે 2 વડે ભાંગો તો કેટલા મળશે? 4. 4 ને 2 વડે ભાંગો તો કેટલા મળશે? 2. પાછા 2 ને 2 વડે ભાંગો તો કેટલા મળશે? 1. એટલે 2 કેટલી વાર આવ્યા? 1, 2, 3, 4, 5 અને 6 વાર. કેટલી વાર આવ્યા? 6 વાર. તો આપણે લખી શકીએ કે 2 ની 6 ઘાત. કેટલા? 2 ની 6 ઘાત. 64 ની જગ્યાએ 2 ની 6 ઘાત. અને કેટલી છે? 1/2 ઘાત તો છે. તો હવે શું કરવું? તો આમાં એક સૂત્ર છે, એનો ઉપયોગ થયેલો કે ભાઈ માની લો કે એ એની એમ ઘાત કૌંસમાં અને આખા કૌંસની એન ઘાત. એની એમ ઘાત આ કૌંસમાં હોય અને આખા કૌંસ એની એમ ઘાત હોય તો આનું શું થશે? તો આનું થશે, આ માની લો એ એટલે 64 એમ. તો એના એમ એ એમનું રહે અને આ જે ઘાત છે એ ઘાતની ઘાત સાથે શું થશે? ગુણાકાર. એટલે એમ ગુણ્યા શું થશે? એન. એમ ગુણ્યા શું થશે? એન. એવી જ રીતે અહીંયા અહીંયા 2 છે આધાર, 2 ને કહેવાય આધાર, 2 એમનું રહેશે પણ આ 6 છે કોની સાથે ગુણાઈ જાય? 1/2 સાથે. એટલે 6 ગુણ્યા 1/2. તો આ ગુણાનું હવે 6 છે એને 2 વડે શું કરવાનું? ભાગાકાર. આખી ઘાત છે, આધાર સાથે કંઈ નહીં થાય. આ શું છે? 2 ઘાત, ઘાતનો ગુણાકાર છે. એટલે 6 ને હું 2 વડે ભાંગું એટલે 2 તેરીને 6. એટલે હવે શું થયું? આધાર કેટલા? 2. અને 3 ગુણ્યા કેટલા વધ્યા? 1. ઘાત કેટલી વધી? 3 ગુણ્યા 1. હવે 2 ના 2 એમનું લખીએ, 3 1 ને 3 એટલે 2 ની કેટલી ઘાત? 3 ઘાત. હવે 2 ની 3 ઘાત એટલે શું? 2 નો કેટલી વાર ગુણાકાર? 3 વાર. 2 ની 3 ઘાત એટલે 2 નો કેટલી વાર ગુણાકાર? 3 વાર. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 2 4, 4 2 8. તો આનો જવાબ શું મળશે આપણને? 8. તો કિંમત શોધવાની કીધું હતું, પહેલાની કિંમત મળી 8. કેના આધારે? તો આજે પહેલા 64 છે એના શું કરશું? અવયવ પાડશું અને પછી એની જે ઘાત આવે એ ઘાતનો ગુણાકાર કોની સાથે? ઘાતના સાથે. એ આના ઉપરથી કે એ એની એમ ઘાત હોય કૌંસમાં અને આખા કૌંસની એન ઘાત હોય તો એમ ઘાત અને એન ઘાતનો શું થશે? ગુણાકાર. આ એક સૂત્ર છે યાદ રાખવાનું. તો આ રીતે આ પહેલા દાખલાનો પહેલાનો પહેલો એનો જવાબ શું આવ્યું છે? 8. હવે બીજો અહીં શું છે? અહીંયા 32 અને એની કેટલી ઘાત છે? 1/5 ઘાત છે. આમાં કોના અવયવ પાડવાના? 32 ના. એટલે અહીં 32 ના અવયવ પાડશું આપણે, 2 વડે ભાંગશું એટલે કેટલા મળશે? 16 મળશે. 16 ને પાછા 2 વડે ભાંગો તો 8 મળશે. 8 ને પાછા 2 વડે ભાંગો તો કેટલા મળશે? 4. 4 ને 2 વડે ભાંગો તો કેટલા મળશે? 2. 2 ને 2 વડે ભાંગો તો 1. તો 2 કેટલી વાર આવ્યા? 1, 2, 3, 4 અને 5. તો અહીંયા 2 ની કેટલી ઘાત થઈ છે? 5 ઘાત. અને 1/5 ઘાત તો છે જ. આમાં પણ આગળની જેમ કે આ જે સૂત્ર છે એમાં ઘાતનો ગુણાકાર ઘાત સાથે એનો ઉપયોગ કરશું. તો અહીંયા આધાર શું છે? 2. અને ઘાતનો ગુણાકાર ઘાત સાથે એટલે આ 5 ઘાત ગુણ્યા 1/5. હવે 5 ગુણ્યા 1 થાય એટલે 5 જ થાય, અથવા તો 5 5 ને આપણે અહીં ઉડાડી નાખીએ, આ અંશમાં હોય આ છેદમાં 5 5 ગયા. એટલે 2 ની કેટલી ઘાત? 1 ઘાત વધી. એટલે 2 ની 1 ઘાત એટલે કેટલા થશે? 2 થશે. તો બીજાનો જવાબ શું આવ્યો પહેલાનો બીજાનો? તો કે 2. એ જ રીતે આગળ વધીએ. કેટલા છે? 125. એની કેટલી ઘાત છે? 1/3 ઘાત છે. 125 ની શું છે? 1/3 ઘાત. તો હવે આમાં શું કરશું? તો કે 125 ના અવયવ પાડશું. અહીં 125 ના અવયવ. 125 છે અને 2 વડે ભાંગી શકાય? તો ના, કેમ કે અહીં શું છે? 5. એટલે 2 વડે ભાંગી શકાય નહીં.
3 વડે તો 3 વડે ભાગી શકાય કે નહીં એમ જોવા માટે આપણે સરવાળો કરશું 1 ને 2 3 3 ને 5 8 તો જો 3 ના ઘડિયામાં 8 આવે તો કે ના તો 3 વડે ભાગી શકાય નહીં હવે 4 વડે ચાલશે જ નહીં કેમ કે 2 વડે ભાગી ન શકાય અને 4 વડે ન ભાગી શકાય 5 5 વડે આવશે 5 2 ને 10 2 વધે ઉપરથી 5 25 25 25 એટલે 25 પંજા કેટલા થશે 125 125 ને 5 વડે ભાંગો એટલે કેટલા આવશે 25 25 ને પાછા 5 વડે ભાંગો એટલે કેટલા આવશે 5 5 ને પાછા 5 વડે ભાંગો એટલે કેટલા આવશે 1 એટલે કુલ 5 કેટલી વાર આવ્યા 1 2 અને 3 તો હું લખી શકાય 5 ની કેટલી ઘાત 3 ઘાત અને 1 ના છેદમાં 3 તો છે જ ઘાત નો ગુણાકાર કોની સાથે ઘાત સાથે એટલે 3 ગુણ્યા 1 ના છેદમાં 3 3 3 11 એટલે 5 ની 1 ઘાત એટલે 5 ની 1 ઘાત એટલે કેટલા થશે 5 કેટલા થશે 5 તો આમાં પહેલાનો ત્રીજો એનો જવાબ શું આવ્યો 5 આમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય કયા સૂત્રનો ઉપયોગ થશે તો a એની m ઘાત આખા કૌંસની કેટલી ઘાત n ઘાત એ સૂત્રનો ઉપયોગ થશે હવે જોઈએ દાખલા નંબર 2 આમાં બીજો કિંમત શોધો કિંમત શોધવાનું કીધું છે આમાં શું કરશું પહેલા તો આધાર શું છે 9 એની કેટલી ઘાત 3 ના છેદમાં 2 ઘાત આ 9 છે એને આપણે અવયવ પાડીએ 9 ને 2 વડે ભાંગી શકાય તો ના 3 વડે તો આ 3 વડે ભાંગો તો કેટલા આવશે 3 આવશે 3 ને પાછા 3 વડે ભાંગો તો કેટલા મળશે 1 એટલે 3 કેટલી વાર આવ્યા 2 વાર એટલે 3 ની કેટલી ઘાત થશે 3 ની 2 ઘાત અને એની કેટલી છે 3 ના છેદમાં 2 તો છે જ હવે 3 ની ઘાત 2 એને ગુણ્યા 3 ના છેદમાં 2 આ 2 2 જશે એટલે 3 ની કેટલી ઘાત વધી 3 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તેરી 9 અને 9 તેરી 27 તો જવાબ શું મળ્યો આપણને 27 એ રીતે આગળ શું છે અહીંયા 32 એની કેટલી ઘાત છે 2 ના છેદમાં 5 ઘાત તો સૌપ્રથમ શું કરવાનું 32 ના અવયવ 32 ને કેટલા વડે ભાંગી શકાય 2 વડે કેમ કે એકમનો શું છે બેકી સંખ્યા છે 2 16 આવશે 2 વડે ભાંગો તો 2 16 ને 2 વડે ભાંગો તો 8 8 ને 2 વડે ભાંગો તો 4 4 ને 2 વડે ભાંગો તો 2 અથવા 2 ને 2 વડે ભાંગો તો 1 તો 2 કેટલી વાર આવ્યા 1 2 3 4 અને 5 તો 2 ની કેટલી ઘાત 2 ની 5 ઘાત અને આખાની શું છે 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત ગુણ્યા 2 ના છેદમાં 5 5 5 11 એટલે 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 કેટલા થશે 4 તો આપણો જવાબ શું મળ્યો 4 આગળ વધીએ 16 એની 3 ના છેદમાં 4 ઘાત છે તો પહેલા શું કરશું અહીંયા સૌપ્રથમ તો 16 ના અવયવ પાડી દેવું 2 વડે ભાંગો 16 ને એટલે 8 મળશે 8 ને 2 વડે ભાંગો તો 4 મળશે 4 ને 2 વડે ભાંગો તો 2 મળશે 2 ને 2 વડે ભાંગો તો 1 મળશે તો 2 1 2 3 4 તો 2 કેટલી વાર થયા 2 ની 4 ઘાત અને આખાની શું છે 3 ના છેદમાં 4 ઘાત 2 ની 4 ઘાત ગુણ્યા 3 ના છેદમાં 4 4 4 11 એટલે 2 ની કેટલી ઘાત વધી 3 ઘાત એટલે 2 ની 3 ઘાત વધે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 4 2 8 તો અહીંયા ત્રીજાનો જવાબ શું મળ્યો 8 એ જ રીતે આપણે ચોથો જોઈએ આ બીજાનો ચોથો કેટલા છે 125 એની કેટલી ઘાત છે અહીંયા જો માઇનસમાં ઘાત આવી છે એમાં આવી માઇનસમાં તો આપણે જે રીતે દાખલો ગણીએ છીએ એ રીતે આપણે આગળ વધીએ પછી માઇનસ ઘાત છે એનું શું કરવું એ આગળ આપણે જોઈએ તો પહેલાં તો શું કરવાનું છે 125ના શું કરું છું અવયવ પાડશું 125 એના અવયવ 2 વડે ચાલશે ભાગ નહીં 3 નહીં 4 નહીં કેટલા વડે 5 વડે 125 ને 5 વડે ભાંગો તો 25 મળશે 25 ને 5 વડે ભાંગો તો 5 મળશે 5 ને 5 વડે ભાંગો તો 1 મળશે એટલે 5 ની કેટલી ઘાત થશે 1 2 અને 3 એટલે અહીં લખીએ 5 ની 3 ઘાત કૌંસમાં અને આખા કૌંસની 1 ના છેદમાં 3 ઘાત 5 ની
ત્રણ ઘાત ગુણ્યા માઇનસ એક છેદમાં ત્રણ 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 ગયા વધ્યા હું પાંચની માઇનસ એક ઘાત પાંચની માઇનસ એક ઘાત આનું શું કરું તો આના માટે પણ એક સૂત્ર છે એ સૂત્ર કંઈક આ રીતનું છે કે માની લો કે એની એમ ઘાત હોય અને છેદમાં એની એન ઘાત હોય તો આ બે શું છે કયા સ્વરૂપે ભાગાકાર સ્વરૂપે હવે તમે આને ફેરવો હોય કે આધાર બેના કેવા છે સરખા છે તો અહીંયા એ એમ રૂપ રહે માની લો આ ઘાત છે એને ઉપર લઈ જઈ હોય તો ત્યાં તો શું છે એમ છે આ ઘાત એમ છે એને ઉપર લઈ જાઓ એટલે માઇનસ થઈ જશે એટલે શું થઈ જશે એની એમ માઇનસ એન ઘાત જો આધાર બે કેવા છે સરખા એટલે આધાર કેટલી વાર એક વાર આ ઘાતને ઉપર લઈ જાઓ તો ત્યાં એમ છે એમાંથી શું થઈ જશે એન ઘાત માઇનસ અથવા તમે એની એમ ઘાત છે એમ તમે છેદમાં લાવો આધાર સરખા છે એટલે એમ ઘાતને છેદમાં લાવો તો ઉપર કેટલા વધે એક એટલે અહીં શું થશે એની એન ઘાત એમ ઘાત છેદમાં આવે એટલે માઇનસ એમ ઘાત એટલે શું થયું એકના છેદમાં એની એન ઘાત માઇનસ એમ ઘાત થઈ હવે અહીંયા એનો ઉપયોગ કરી આપણે બીજું લખી શકીએ કે ભાઈ એક એના છેદમાં પાંચ હોય તો આપણે એને શું કહીએ કે પાંચની કેટલી ઘાત થાય એક ઘાત થાય હવે આ પાંચને એ રીતે તમે ઉપર લઈ જાઓ પાંચને ક્યાં લઈ જાઓ ઉપર અંશમાં ક્યાં લઈ જાઓ અંશમાં આ પાંચ અંશમાં જાય એટલે પાંચની આ એક ઘાત છે કેવી થઈ જાય છે માઇનસ થઈ જાય છે પાંચની એક ઘાત કેવી થઈ જાય છે માઇનસ અને છેદમાં કેટલા હોય એક હવે છેદમાં એક હોય તો એક તો કઈ લખાતા નથી એટલે શું થયું પાંચની માઇનસ એક ઘાત તો પાંચની માઇનસ એક ઘાત છે અને બીજા સ્વરૂપ ક્યાં સ્વરૂપે લખી શકાય તો એકના છેદમાં પાંચની એક ઘાત લખી શકાય તો એ જ રીતે અહીંયા કે આના છેદમાં કેટલા હોય એક હોય હવે આ પાંચની એન ઘાત છે પાંચની એક ઘાત માઇનસ એક ઘાત એ ક્યાં આવશે છેદમાં ક્યાં આવશે છેદમાં તો અંશમાં કેટલા વધશે એક અને પાંચની એક ઘાત છે એ માઇનસ હોય તો છેદમાં આવે તો કેવી થઈ જાય પ્લસ એટલે શું મળશે બરાબર એકના છેદમાં પાંચની એક ઘાત અને બીજા સ્વરૂપે લખવા હોય તો એકના છેદમાં પાંચ એક ઘાત ન લખીએ તો ચાલે એટલે જવાબ શું મળ્યો એકના છેદમાં પાંચ તો આ રીતે આપણે દાખલા નંબર એક અને બેનો અભ્યાસ કર્યો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો